अथी लगभग 900 वर्ष पहला राजा कुमार पार थया। नाम सांभ बोलो छो ने पांच कोड़ी ना पाम्या देश कुमार पार राजा थया वर्त्यो जय। राजा कुमार पार 50 वर्ष सुधी तेवो जंगलों नी अंदर नास्ता भागता फरता, कारण के पाटण नी गादी ऊपर ए बेसवाल हता, पण सिद्धराज जयसिंह नी इच्छा नती के हूँ कुमार पार ने बेसाड़ू। सिद्धराज जयसिंह नी इच्छा हती के मारी परंपरा मां जे आवे एने मारे बेसाड़वा छे, कुमार पार ने नथी बेसाड़ू। एने पोताना सैनिकों ने रेडी कर्या। राजा कुमार पण ज्यांथी जीवतो पकड़ाय एने खतम कर्यो, जे रीतना बिन लादेन ने खतम कर्यो, पछी हमणा बीजा कोने खतम कर्यो, अल जवाहिर। आटला वर्षो पछी पण अमेरिकाए पोतानी दाढ़नी अंदर राखेलो छे जेणे अमारा ट्विन्स टावर खतम करी नाख्या, एने अमे जीवता नहीं छोड़िए। सिद्धराजनी पण आवी ज इच्छा छे, कुमार पार जीवतो के मरेलो जे रीते पण हाजर करो। अने सैनिकों सिविल ड्रेसनी अंदर कुमार पाड़ना समाचार मेळवता रहे, भागता रहे, मेळवता रहे, भागता रहे। अने कुमार पाड़ पण एक गाम थी बीजे गाम, त्रीजे गाम थी चौथे गाम नास्तो भागतो। एक दिवस एक जंगलनी अंदर पहुंची गयो, थाकी गयो, हाँफी गयो। શું એક રાજ મેળવવા માટે આટલા બધા કાવતરા કારસ્તાન કાવા દાવા કરવા પડે? ઝાડ નીચે બેઠો છે, પગ લાંબા છે, ઠંડી હવા આવે છે, આંખો મીચાઈ ગઈ છે, એને ઊંઘ આવી ગઈ। જ્યાં ઊંઘ પૂરી થઈ, આંખ ખુલી, સામે એક ઝાડ છે ને ઝાડ પાસે એક દર છે, દરમાંથી એક ઉંદર બહાર આવે। કુમારપણની નજર ગઈ, ઉંદર આમ તેમ જુએ છે। હે કોઈ, કુમાર પણ સમજી ગયો નક્કી આ ઉંદર આજે કંઈક ગરબડ કરવાનો છે। એટલે કુમાર પણ ઊભા થઈ ઝાડની પાછળ સંતાઈ ગયા, પોતાની આંખના કેમેરાથી જુએ છે કે આ ઉંદર શું કરવા માંગે છે। ઉંદર ગયો અંદર, બહાર આવ્યો ત્યારે એના નાનકડા બે હાથમાં એક ચમકતી વસ્તુ હતી। કુમાર પણ દૂરથી ઝાડની ઓથે સંતાઈને જુએ છે, આ શું? અરે આ તો ગોલ્ડ, સોના મોર, જેની મને જરૂર છે એ આ લઈને ફરે છે। ભાઈ ઉંદરને કંઈ કામ આવે ખરું? ના આવે। અર્પિતા મુખર્જી પાસેથી નીકળે તો આશ્ચર્ય ન થાય, પણ ઉંદર પાસેથી ગોલ્ડ નીકળે તો આશ્ચર્ય તો થાય ને। કુમાર પણને થયું આના હાથમાં કેવી રીતે આવ્યું, અને ઓલો પણ જુએ છે, કોઈ જોઈતું નથી, અને એણે ગોલ્ડને ઝાડની બાજુમાં મૂકી દીધું। પાછો અંદર ગયો, અંદર જઈને બીજી ગોલ્ડ લઈ આવ્યો, એની બાજુમાં મૂક્યો, પાછો ગયો, પાછો આવ્યો, પાછો ગયો, પાછો આવ્યો। કુમાર પણને થયું સાલું આ કેટલું લઈને બેઠો છે? જય લલિતાએ પોતાના તકિયાની અંદર કેટલા રાખ્યા હતા ખબર છે? સુખરામ સુખરામ એ તકિયાની અંદર રૂપિયા રાખતો હતો। આ મારો બેટો દરમાં ઉંદર, અને પાંચમી છઠ્ઠી સાતમી આઠમી દસ પંદર વીસ 21 સોનામોર લઈ આવ્યા। કુમાર પણને થયું કે સાલું આ તો મારે લઈ લેવા જઈશ, હવે અંદર જાય એટલે હું લઈ લઉં। અને જ્યાં ઓલો 21મી લેવા માટે અંદર ગયો, ચીલ ઝડપે કુમાર પણ આગળ આવ્યા, એક સોનામોર ઉઠાવી, ખાલી એક જ, અને પાછો ઝાડ પાછળ સંતાઈ ગયો। એટલી વારમાં ઉંદર બહાર આવ્યો, 21મી સોનામાં ઢગલો કર્યો, અને હવે શું કરે છે? ડાન્સ કરે છે। તમારામાં એનામાં કાંઈ ફરક નહીં મળે, તમને રૂપિયાની આમ નોટો ઘણી બધી મળી જાય, પછી તમે પહેલાં કાઉન્ટ કરો બરાબર છે, પછી એનો ઢગલો કરો, પછી શું કરો? તમે ના કરો તો અંદરનું તમારું મનડું તો દિલડું, તનડો લે મેરા મનડો લે, પૂરા જીવન ડોલે। ઉંદર ભાઈએ પણ આવી રીતના ડાન્સ કરી લીધા। કુમારપાળ પ્રબંધની અંદર આખો આ પ્રસંગ લખાયેલો છે। ડાન્સ કરી લીધા પછી ઉંદરને થયું, ચલો હવે બધું શું કરવાનું? રૂપિયા ગણી લીધા પછી શું કરવાનું? હે, પાછા જવા દેવાના અંદર લોકરમાં? બસ તો આ ઉંદરભાઈએ પણ એ જ કહ્યું, તમારામાં ઉંદરમાં કોઈ ફરક નહીં મળ્યો। ઉંદર એક એક લઈને જાય છે, 1 2
5, 10, 15, 18, 19, and 21 હતી તો 20 કેમ? એને ગણતા આવડે છે વગર કેલ્ક્યુલેટરે ગણે છે. ઉંદર ન થયું કઈ ગરમામાં ગરબડ. સાચું બોલો, તમારા બાપાએ તમને 2000 ની 50 નોટ આપી હોય સપનામાં, બસ સપનામાં 2000 ની 50 નોટ આપી હોય ને તમને ગણતા ગણતા બાપાએ કીધું 50 છે ને 49 થાય તમે શું કરો? પાછું કાઉન્ટ કરો ને, બધા એક જ જવાબ આપ્યો. કોઈ એમ કે અમે બાપાને કહી દઈએ બાપા પહેલેથી ઓછી હતી, કહેતા નહીં કે મેં લઈ લીધી છે. તમે પહેલાં ફરીથી રિપીટ રીકાઉન્ટ કરો, બરાબર છે? તો ઉંદરે એ જ કામ કર્યું. સમજ્યા? કંઈ તમારામાં ને ઉંદરમાં કાંઈ ફરક નહીં. એણે બધી બહાર કાઢી, પાછી ગણી 1, 2, 5, 4, 5, 6, 7, 10, 15, 20. બે વાર ત્રણ વાર ગણો. તમે એ જ કામ કરો, બે વાર ત્રણ વાર. હવે ઉંદરને થયું નક્કી, એક સોના મોર ચોરાય. ઉંદર આમ તેમ જોયું, કોણ ચોર છે? આટલા વર્ષોથી હું ગણું છું, કોઈ દિવસ ભૂલ નહીં પડે, ને આજે આ કોણ લઈ ગયો છે? કુમાર પણ એવી રીતે સંતાઈ ગયો છે, દેખાતો નથી. 20 વખત 20 સોના મોર ગણે તો 21 થાય. ઉંદરને થયું 100% આ સોના મોર ગઈ. અને જેવું એને ખબર પડી ગઈ કે હવે આ સોનામોર નહીં મળે, તો એ 20 સોનામોરના ઢગલાની સામે ઉંદર અત્યાર સુધી જે નાચતો હતો એની જગ્યાએ બાજુમાં રહેલા પથ્થર સાથે એણે પોતાનું માથું પછાડવાનું શીખ્યું. વર્ષોથી જેણે સેવિંગ કરેલી હોય સોનામોર, એમાંથી એક ઓછી થઈ ગઈ અને ઉંદરે માથું પછાડવાનું શરૂ કર્યું. આ આપણી માનસિકતા છે. આપણી પાસે જે હોય એનો આપણને આનંદ નથી, એમાંથી જે ચીજ ચાલી જાય એનું આપણને દુઃખ હોય છે. ઉંદરને 21માંથી કદાચ એક ઓછી થાય તો હું ફરક પડવાનો હતો, 20 છે એ 20નો આનંદ માણને, નહીં એક નથી. કેમ નથી? કોણ લઈ ગયું? જવાબ આપો. તમારી વાત કરું, મોઢામાં દાંત કેટલા છે? હમણાં ગણવાની બેતા. મોઢામાં દાંત કેટલા? 32 પાક્કું. હવે એક દાંત પડી જાય જીભ ક્યાં જાય? એક દાંત એટલે દાંત છે ત્યાં ખાડામાં જાય, ખાંચામાં જાય. એક દાંત પડી જાય ને તો ખાડામાં જીભ વારંવાર જયા કરશે. એને કહીએ ભાઈ 31 છે ત્યાં ફેરવ ને, ના ત્યાં નહીં, જ્યાં નથી ત્યાં જ જાય. જે ચીજ નથી એનો તમને દુઃખ છે, જે ચીજ તમારી પાસે હોય એનો તમને આનંદ નથી. ઉંદરને એક ગઈ એનું દુઃખ છે, અને દુઃખમાં ને દુઃખમાં એને માથું પછાડ્યું, જોર જોરથી માથું પછાડ્યું, અને ઉંદરના ત્યાં રામ રમી ગયા છે. પૂછતા ને 20 સોનામોરનું શું થયું? એનું જે થયું હોય તે. કુમારપાળ ત્યાંથી નીકળી ગયો, આગળ જઈને રાજા બન્યો, ધર્મ પામ્યો. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય જેવા ગુરુ મળ્યા, અને ગુરુની પાસે જ્યારે એણે આલોચના કરી ત્યારે એણે એક આલોચના આ કરી, એક ઉંદરની સોનામોર ચોરી એના કારણે ઉંદર મૃત્યુ પામ્યો, ગુરુદેવ મને પ્રાયશ્ચિત આપો. ગુરુએ એને કીધું કે રૂપિયાના લોભ ખાતર એક ઉંદરના પ્રાણ લીધા છે, એની પાછળ તારે રૂપિયા વાપરવા પડશે, તારે એક સ્વદ્રવ્યથી સુંદર મજાનું મંદિર બાંધ્યું આપવું પડશે. અને કુમારપાળ રાજાએ એક જીન મંદિર બાંધ્યું, એ જીન મંદિરનું નામ મૂષક વિહાર. મૂષક એટલે ઉંદર. એ ઉંદરના નામ ઉપર એમણે જીન મંદિર બાંધ્યું, અને આજે પણ મારવાડની અંદર એ મંદિર છે. બામણવાડા ગયા છો? બામણવાડા, બામણવાડાથી ખાલી 3 કિલોમીટર અંદરના રસ્તે જાઓ, આજે પણ ગામનું નામ ઉંદરા, ગામનું નામ પણ ઉંદરા પડી ગયું. અને ઉંદરા ગામની અંદર આજે એક દેરાસર છે, અને દેરાસરમાં ભગવાન મહાવીર છે, એનું નામ છે મૂષક વિહાર. સ્ટોરી આપણા માટે આખી મહત્વની નથી, સ્ટોરીમાંનો એક પોઈન્ટ મહત્વનો છે. ઉંદર જેવો ઉંદર પણ શું કરે છે? સેવિંગ. ઉંદરને સેવિંગ કરવાની ઈચ્છા હોય તમે કંઈ સેવિંગ કરો કે નહીં કરો? યાદ રાખજો, આ જીવને અનાદિકાળથી સેવિંગની સંજ્ઞા છે. 4 સંજ્ઞા હોય છે.